વેસુ ખાતે આવેલ પામ એવન્યુ એપાર્ટમેન્ટમાં કામવાળીના સ્વાંગમાં જઈ લાખોની ચોરી કરી ભાગી છૂટેલી મહિલાને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસને એવી બાતમી મળી હતી કે છેલ્લા ઘણા સમયથી કામવાળીના બહાને ઘરોમાં ઘૂસી ચોરી કરતી અને હાલમાં જ વેસુ વ્હાઇટ હાઉસની સામે આવેલ પામ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારીને ત્યાંથી ઘરગાટી તરીકે કામે લઈ ગયા બાદ ત્યાંથી સોના ચાંદીના દાગીના મળી 380,000 દાગીના ચોરી કરી નાસી છૂટેલી પાંડેસા ખાતે રહેતી ટીનાબેન ઉર્ફે સુનિતા ઉર્ફે પૂજા ઉર્ફે મીના ઉર્ફે જ્યોતિ પાસવાન છે. જે માહિતીના આધારે પોલીસે તેની વોચ ગોઠવી તેણીને ઝડપી પાડી હતી અને તેની પાસેથી 1,55,000 કિંમતના દાગીના કબજે કર્યા હતા. વધુમાં ઝડપાયેલી મહિલા જે ઘરમાં કામવાળીના સ્વાંગમાં જતી હતી ત્યાં લોકોને વાતમાં લઈ નજર ચૂકવી દાગીના અને રોકડની ચોરી કરી જતી હતી. અગાઉ તેણી 10 જેટલા નોકર ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂકી હોવાનું પણ જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ સુરત. સિંગાપુર ગામમાં તળાવ ફળિયા પાસે રાત્રે લગ્ન પ્રસંગમાં વાગતું ડીજે બંધ કરાવવા ગયેલી ચોક બજાર પોલીસની ટીમ પર સ્થાનિક 2 યુવાનોએ હુમલો કર્યો છે, જેમાં એક હેડ કોન્સ્ટેબલને ગંભીર ઇજા થતા પોલીસે બંને હુમલાખોરો પર સરકારી ફરજમાં રૂગાવટ અને હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને બંનેની ધરપકડ કરી છે. ચોક બજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસબી શેખે કહ્યું હતું કે બુધવારે રાત્રે સિંગાપુર ગામ તળાવ ફળિયા પાસે લગ્ન પ્રસંગ હતો. ત્યાં વરઘોડામાં ડીજે વાગતો હતો અને કોઈએ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ડીજે બંધ કરાવવા માટે કોલ કર્યો હતો. તો તે કોલ બાબતે કંટ્રોલ રૂમે ચોક બજાર પોલીસ સ્ટેશનના પીસીઆર વાનને પણ જાણ કરવામાં આવી હતી અને પીસીઆર વાન પર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સિરીસ કાંજી, પોલીસ કોન્સ્ટેબલ પરાક્રમસિંહ અને દીપક જેઠા સિંગાપુર ગામમાં ડીજે બંધ કરાવવા માટે ગયા હતા. તો પોલીસ સ્ટાફ ડીજે બંધ કરાવવા સમજાવી રહ્યા હતા ત્યારે ત્યાં લગ્ન પ્રસંગમાં હાજર રાકેશ વણજાળા અને મુકેશ વણજાળાએ અચાનક ઉશ્કેરાઈ જઈને હેડ કોન્સ્ટેબલ સિરીસને અપશબ્દો કહી ફેટ પકડીને ઢીકા મૂકીનો માર મારવા લાગ્યા હતા. તો અન્ય પોલીસવાળા છોડાવવા જતા તેમની સાથે પણ ઝઘડો કર્યો હતો ત્યારે રાકેશ વણજાળાએ નજીકમાં પડેલા લાકડાના ફટકાથી સિરીસના માથામાં પ્રહાર કરીને બોલ્યો હતો કે આજે તો તને મારી જ નાખવો છે અને આ દરમિયાન માણસોનું ટોળું ભેગું થઈ જતા મુકેશ અને રાકેશ ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને સિરીસના માથામાં ગંભીર ઇજા થવાથી તેને સારવાર માટે સ્મિમર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તો ત્યારબાદ વધારાના પોલીસ દળને સિંગાપુરમાં બોલાવી લેવામાં આવી હતી અને સિરીસ કાંજીએ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં રાકેશ વણજારા અને મુકેશ વણજારા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે અને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને મુકેશ કાર્ટિંગનું કામ કરે છે અને રાકેશ મજૂરી કામ કરે છે. બ્યુરો રિપોર્ટ સુરત.